અંદર હિન્દીની અંદર આપણે ચોથું કાવ્ય ચલાવી રહ્યા હતા જેનું નામ છે કર્ણકા જીવન દર્શન. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે આપણું કાવ્ય પુરુષ થઈ ગયું અને ત્યાં લાઈનનો પ્રોબ્લેમ થવાથી એટલેથી આપણું જે મારે થોડા ઘણા પ્રશ્નો કરવાના બાકી રહી ગયા હતા તે એ કાવ્યના જે અધૂરા પ્રશ્નોને છે એ આજે આપણે ભણીશું. પહેલાં એ પ્રશ્નોત્તરી કરી લઈએ પછી આના પછીનો અગાઉનો પાઠ ભણીશું. તો જોઈએ કે નાના નાના મેં તમને સમાનાર્થી શબ્દો લખાવી દીધા છે, પછી શબ્દ સમૂહ માટેના એક શબ્દ પણ લખાવ્યો છે. એ સિવાયના વિરુદ્ધાર્થી બાકી છે, એ વિરુદ્ધાર્થી આપણે જોઈ લઈશું અને એ વિરુદ્ધાર્થીનો હું તમને ફોટો સેન્ડ કરીશ. બાકી અત્યારે આપણે પ્રશ્નો જોઈ લઈએ પહેલાં. તો જોઈએ કે પહેલો પ્રશ્ન, સાંસારિક સુખ ભોગને કે ઈચ્છા કિસકી નથી. પ્રશ્ન એક, સાંસારિક સુખ ભોગને કે ઈચ્છા કિસકી નહીં. પ્રશ્ન કર્યો છે જવાબ આવશે સાંસારિક સુખ ભોગને કી ઈચ્છા કર્ણ કી નહીં હૈ. જ્યારે કૃષ્ણ એ કર્ણને પ્રલોભન આપે છે કે તું સૌથી મોટો છે તો તને રાજગાદી પર બેસાડીશું, તું પાંડવોના પક્ષે આવીને યુદ્ધ કર, ત્યારે કર્ણ એને કહે છે કે મને આ બધા મોટની ઈચ્છા નથી. તો એ સાંસારિક સુખ કહેવાય રાખે. તો એટલે કર્ણ જવાબ આપે કે સાંસારિક સુખ ભોગને કી ઈચ્છા કિસકી નહીં હૈ. તો શું જવાબ આવશે, સાંસારિક સુખ ભોગને કી ઈચ્છા કર્ણકી નહીં હૈ. વર્ડમો લખાવો એ બધા પ્રશ્નો પણ તમારે સ્વાધ્યાયની અંદર લખવાના છે. બીજો પ્રશ્ન, કર્ણ કિસે તુચ્છ પ્રલોભન બતા, કર્ણ પ્રલોભન બતા રહા. તુચ્છ એટલે નકામું. કર્ણ સામે નકામું પ્રલોભન બતાવે છે. પ્રલોભન કર્ણને પ્રલોભન કોણ આપી રહ્યું છે? તો કૃષ્ણ. સાનું પ્રલોભન આપી રહ્યું છે? તો રાજ્યનું પ્રલોભન આપે છે. તો શું જવાબ આવશે, કર્ણ વિશે તુચ્છ પ્રલોભન. તુચ્છ એટલે નકામું પ્રલોભન બતાવે છે. પ્રલોભનનો મતલબ શું થાય? લાલચ કે લોભ. તો કર્ણને કૃષ્ણ રાજ્યનું પ્રલોભન આપે છે માટે એના માટે નકામું બતાવી રહ્યા છે. જવાબ શું આવશે, કર્ણ રાજ્ય કો તુચ્છ પ્રલોભન બતા રહા હૈ. રાજ્ય કો. ત્રીજો પ્રશ્ન, મનુષ્ય કા તેજ કોણ બોલે, મનુષ્ય નું તેજ કોણ હરી લે છે? મતલબ કે કર્ણ પ્રશ્નને શું કહે છે, જે મનુષ્યની પાસે ધન સંપત્તિ રાજમહેલ સુખ સમૃદ્ધિ આવે છે એ સુખ સમૃદ્ધિ જ મનુષ્યનું તેજ હરી લે છે. કારણ કે મનુષ્ય એના કારણે આળસુ બની જાય છે, ધીરે ધીરે એના શરીરમાં બીમારી આવતી જાય છે, એ નિસ્તેજ થતો જાય છે. મતલબ કે તેજ વગરનો થતો જાય છે. તો શું જવાબ આવશે, મનુષ્ય કા તેજ સુખ સમૃદ્ધિ હર લેતી હૈ. રાજમહલોં કી ચોટિયાં કિસકા ગગન થી, રાજમહલોં કી ચોટિયાં કિસકા ઘર બનતી હૈ. શું કહ્યું છે, કોણે કહ્યું છે
राजमहल के अंदर गरुड़ पक्षी क्या रहना है? राजमहल सबसे ऊपर कौन बैठे? कबूतर। तो कैसे राजमहलों की चोटियां कबूतर का घर बनती है, मतलब कारण के कबूतर जीवा राजा और महल के अंदर रहते गरुड़ जीवा नहीं ले कारण पता नहीं जाने गरुड़ समान बतावे तो यह जवाब सो आपसे कबूतर। जहरीला सांप के जहरीला सांप को जो पकड़ी रखा हुआ है तो गरुड़ एक सांप ने मारने ने बचा रहे हैं। तो शो आपसे सर्प से गरुड़ सर्प के बंधन से छुटकारा दिलाते हैं। छठा प्रश्न, दानी पुरुषों का स्वभाव कैसा है? दानी पुरुषों का स्वभाव कैसा होता है? दान कौन कर सके? जेनी अंदर दया होए ये व्यक्ति ज दान कर सके छे, दया ना होए तो दान कर सके नहीं। तो जवाब तो आपसे दानी पुरुषों का स्वभाव दयालु होता है। तो सुझाव आपसे दयालु एना पछी ना प्रश्न छे, किस तरह के लोग कंचन का भाग नहीं होते? किस तरह के लोग कंचन का भाग नहीं होते?
हनीबल से कौन जुड़ा है? हनीबल, हनीबल मतलब सर को बंधन, सांप ना बंधन मतलब कौन जुड़ा? सांप जहर, मैं तुमने कहा कि जहरीला सांप है, गरुड़ पक्षी नो भोजन से सांप ने मारी ना के लिए सांप ना बंधन मतलब गरुड़ जीवा सांप सी वीर पुरुषों छोड़ाई से बीचा ने ताकत नहीं तो कौन पता नहीं साथ में गरुड़ समझे छे और पांडवों ने सांप समझे छे सर्प समझे छे लेकिन पांडव रूपी सर्प ना बंधन माथी मारे मारा मित्र दुर्योधन ने बचावानो छे तो सु जवाब आवशे सु प्रश्न छे अणि बल से कौन छुड़ाते हैं तो गरुड़ जैसे साहसी वीर पुरुष जवाब आपसे गरुड़ जैसे साहसी वीर पुरुष पछी नो प्रश्न छे कर्ण स्वयं को किसके समान बताता है कर्ण स्वयं को किसके समान बताता कर्ण स्वयं स्वयं ने पोतानी जात ने कोना समान बतावे छे तो गरुड़ के समान पक्षी राज गरुड़ बधा पक्षियों ना राजा ने आपने शुं कहे छे गरुड़ पक्षी राज गरुड़ एटले कर्ण पण पोतानी जात ने गरुड़ समान बतावे छे ए उपरांत स्वाध्यायमां લખવાનું છે મોટા ભાગના બધા પ્રશ્નો નાના આવી ગયા છે અંદર અને તો આ ભાગની અંદર નાના પ્રશ્નો છે બસ મોટા બે પ્રશ્નો છે એ પણ તમારે સ્વાધ્યાયમાં લખવાના છે કર્ણ કી અભિલાષા અને કર્ણ કા મિત્ર ટીપણી છે એનો મતલબ થાય પૂર્ણ ટીપણી કર્ણ કી અભિલાષા કર્ણ કા મિત્ર તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો છે તો આપણું આ કાવ્ય અહીં પૂરું થાય છે હવે આપણે આના પછીનો જે પાંચમો પાઠ છે એનો અભ્યાસક્રમ કરીશું જેનું નામ છે સ્વરાજ્ય કી નીલ विष्णु लेखक का नाम से विष्णु प्रभाकर साहित्य प्रकार से एकांकी लेख नाटक एक स्टेज पर बजवा दो नाटक विद्यार्थी मित्रों પાઠનું નામ છે સ્વરાજ્ય કી નીલ અને જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી
लेकिन एक स्टेज ऊपर बजवाती है नाटक छे। तो अपने जानिए छे कि स्टेज ऊपर पहला जमाना में अपने अपने बद्दा बधुज अपने टीवी पर जोता होइए छे, बधु मनोरंजन अपने टीवी पर जोता होइए छे। ए मनोरंजन माटे पहला टीवी नी सुविधा नथी, त्यारे जुदा जुदा प्रकारना नाटको जुदा जुदा गामडाओमां जईने मनोरंजन माटे स्टेज ऊपर भजवामां आवता होता। तो आ पण एक स्टेज ऊपर भजवातुं नाटक छे एकांकी। स्वराज यज्ञनी न्यूनो मतलब शुं थाय, पत्थर के पायो, पायो मतलब के आपणे घर बनावीए तो एनो पायो मजबूत होय तो जे मकान मजबूत बने छे। तो अहीं स्वराज्य नी न्यू माने करो के स्वराज्य मेळवू हशे तो जो एनो पायो मजबूत हशे तो ज आपणे स्वराज्य प्राप्त करी शकीशुं। तो अहीं नाटक नी अंदर ना पात्रो छे लक्ष्मीबाई, एमनी बे दासिकाओ के बे सखी जेनुं नाम छे जूही अने मुंदर। एमां जूही होय छे सारी एवी नर्तकी होय छे, एक एक आचार्य नर्तकी होय છે, સારું એવું નૃત્ય કરતી હોય છે। અને પછી બીજા બે હોય છે, એક રઘુનાથ રામ અને એક સેનાનાયક, મતલબ સેનાનાયક એટલે સેનાપતિ તાત્યા તોપ, જેમને આપણે નામ સાંભળેલું છે। તો આટલા પાત્રો છે આ એકાંકી। તો શરૂમાં સ્ટેજ ઉપર જ્યારે પડદો ખુલે છે ત્યારે આપણને ખ્યાલ છે કે રણભૂમિમાં જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે યુદ્ધના કેટલાક નિયમો હોય છે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી। સૂર્યોદય મતલબ કે સૂર્ય ઉગે એને કહેવાય છે સૂર્યોદય, સૂર્યનો ઉદય થવો, અને સૂર્યાસ્ત સૂર્ય વત્તા અસ્ત મતલબ કે સૂર્યનું અસ્ત થવું એટલે આથમવું, સૂર્યાસ્ત એટલે યુદ્ધનો નિયમ હતો કે સૂર્ય ઉગે અને ત્યારથી તે સૂર્યાસ્ત અને ત્યાં સુધી યુદ્ધ થાય છે। પછીના સમય શું થાય છે કે રાતનો જે સમય હોય છે ત્યારે બધા એવું નહીં કે યુદ્ધ કરીને ઘરે જતા અને બીજા દિવસ ફરી યુદ્ધના મેદાનમાં આવે। આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું, તો શું નિયમ હોય છે કે રાત્રે યુદ્ધ પતે એટલે બધા જે કંઈ બચ્યા લોકો હોય છે એ પોતાની તંબુ તાણીને ત્યાં રહેતા હોય છે, છાવણીમાં જાય છે, પોતાની મલમપટ્ટી કરે, વાગ્યું પાતો જમે છે, આરામ કરે છે અને સવારે ફરી સૂર્યોદય ઉગે એટલે યુદ્ધના ટાઈમે યુદ્ધ કરવા આવી જાય છે। તો અહીં પણ સ્ટેજ ઉપર લક્ષ્મીબાઈનો તંબુ દેખાતો હોય છે। લક્ષ્મીબાઈ અને એમની સખી જુહી એટલે એમની દાસી બંને સૈનિકના વેશમાં એટલે કે યુદ્ધ કરવાના વેશમાં એ સ્ટેજ ઉપર આવી રહ્યા છે, અને એમાં લક્ષ્મીબાઈ બહુ આમ ગરમ થઈને ઉત્તેજનાથી સ્ટેજ ઉપર આવી રહ્યા હોય છે અને કહેતા હોય છે કે જ્યારે લક્ષ્મીબાઈ પાસેથી એમની ઝાંસી છીનવાઈ ગઈ હોય છે, કાલકી છીનવાઈ ગયું હોય છે, માત્ર ને માત્ર હવે એમની પાસે રહ્યો હોય છે ગ્વાલિયરનો કિલ્લો, એટલે લક્ષ્મીબાઈ ગુસ્સે થાય છે કે જ્યારે પણ હું જીતવાની અંગ્રેજોની સામે યુદ્ધ કરું છું ત્યારે હું જીતવાની નજીકમાં જ હોઉં છું ત્યારે કોઈની કોઈ અડચણ આડી આવી જાય છે અને હું યુદ્ધ હારી જાઉં છું, એટલે એમ કે મને બહુ દુઃખ થાય છે કે યુદ્ધને જીતવાની નજીકમાં જ હોઉં છું ત્યારે મારા સેનાનાયક રઘુનાથ રામે મદિરા પીને નૃત્ય જોવામાં પડ્યા હોય છે અને હું યુદ્ધ હારી જાઉં છું, આવા ઘણા કારણોથી હું યુદ્ધને જીતવાની નજીકમાં હોઉં છતાંય યુદ્ધ હારી જાઉં છું એટલે મને બહુ દુઃખ થાય છે। ત્યારે લક્ષ્મીબાઈ ગુસ્સાથી કહે છે કે ભલે કોઈ મારી સાથે યુદ્ધમાં આવે કે ના આવે, હું એકલી અંગ્રેજો સામે લડીશ અને હું મારી ઝાંસી જીતીને રહીશ અને હું એકલી ઝાંસીમાં રહીશ, પણ મારી ઝાંસી હું કોઈને આપીશ નહીં એવું એ નિશ્ચય કરે છે। ત્યારે જુહીને થાય છે કે લક્ષ્મીબાઈ ગરમ થઈ ગયા એટલે કે ગુસ્સે અમે ગુસ્સામાં છે, તેમને શાંત કરવા માટે કહે છે કે મહારાણી તમે તો ગીતા વાંચો છો, ગીતા મતલબ ભાગવત ગીતા વાંચો છો, અને ભાગવત ગીતાની અંદર શું કહ્યું છે, કર્મ કરતા રહો, કર્મના ફળની આશા રાખશો નહીં, કે મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે કૃષ્ણ અર્જુન અત્યારે એઠા મૂકી દે છે કેમ કે સામે મારા ભાઈઓ છે, મારા ભીષ્મ પિતા છે, મારા ગુરુઓ છે, મારા મિત્રો છે, એ બધાને હું કઈ રીતે મારી શકું, એ તો બધા મારા સગા છે એમ કરીને અર્જુન અત્યારે
હથિયાર એઠા મૂકી દે છે ત્યારે કૃષ્ણ એને આખી ભાગવત ગીતા કહે છે અને કર્મ વિશે સમજાવે છે કે આ બધાને તો મેં પહેલેથી મારી ચૂક્યો છું તું તો માત્ર નિમિત્ત જ બને છે અને કૃષ્ણને યુદ્ધ માટે તૈયાર કરે છે કૃષ્ણ જો અર્જુનને અને કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે તો કર્મ જ કરવાનું છે કર્મનો ફળ આપનારો તો હું છું ત્યારે કર્મના ફળની આશા રાખવાની નથી એટલે જુહી મહારાણીને કહે છે કે તમે તો ગીતા વાંચો છો તો બસ આપણે કર્મ કરવાનું છે આપણે કર્મના ફળની આશા શા માટે રાખીએ અને પછી જુહી એમ પણ કહે છે કે બાબા ગંગાદાસ એટલે એમ કે પછી લક્ષ્મીબાઈ કહે છે કે બાબા ગંગાદાસે એમ પણ કહ્યું હતું કે જો તમારે યુદ્ધ જીતવું છે જો તમારે ઝાંસી જીતવી હોય તો તમારે ત્યાગ અને બલિદાન આપવું પડશે મતલબ કે લોકોની સેવા કરવી પડશે બલિદાન આપશો તો જ એ લોકો તમારી સાથે તમારા નગરના લોકો તમારી સાથે યુદ્ધમાં જોડાશે અને તમે યુદ્ધ જીતી શકશો એટલે કે તમારે સેવા અને ત્યાગથી જ યુદ્ધ જીતશો પણ કે રઘુનાથ રાવ અને તાત્યા જેવા સેનાપતિ ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહ્યા છે તો હું ક્યાંથી યુદ્ધ જીતી શકીશ ત્યારે જૂની લક્ષ્મીબાઈને એ પણ સમજાવે છે કે બાબા ગંગાદાસે આપણને બીજું પણ કહ્યું હતું તો બીજું શું કહ્યું હતું કે ભલે યુદ્ધ જીતો કે હારો પરંતુ સ્વરાજ્યની નીવ બનના મતલબ કે સ્વરાજ્યના પાયાનો પથ્થર બનજો એમ કહ્યું હતું મતલબ કે ભલે તમે યુદ્ધ જીતો કે ના જીતો પણ યુદ્ધ લડવાની શરૂઆત કરજો મતલબ કે આપણે પાયો બનાવીએ તો પાયામાં પહેલો એક પથ્થર એક ઈંટ મૂકીએ પછી બીજી મૂકીએ એમ પાયો આખો મજબૂત થાય પછી ઉપર આખી મોટી ઇમારત ચણીએ છીએ તો પાયો ચણીએ ત્યારે ઇમારત ચણાય છે પાયા વગર ડાયરેક્ટ ઇમારત ચણાતી નથી તો કે તમે યુદ્ધની શરૂઆત કરશો તમે યુદ્ધ કરવાનો પાયો નાખશો તો તમારા મૃત્યુ પછી તમારા બલિદાન પછી બીજા લોકો રાજ્યને દેશને આઝાદ કરાવવા માટે યુદ્ધ કરશે એમ કરતાં કરતાં આપણા દેશને આઝાદ કરાવીશું અને એવું જ થયું જેવું બાબા ગંગાદાસે કહ્યું તેવું જ કે શરૂઆતથી કેટલા લોકોએ બલિદાન આપ્યું છે અને એ યુદ્ધ કરતા જ રહ્યા છે લોકોને આખરે આપણે અંગ્રેજોની સામે જીત મેળવી છે અને આપણે યુદ્ધમાં જીત્યા છે ત્યારે લક્ષ્મીબાઈ કહે છે એમ કે શાબાશ મેરી કર્ણ એમ કે તે મારું મન હરવું ગયું છતાં એમ કે મને દુઃખ એ વાતનું થાય છે કે આપણી પાસે આટલી મોટી તાકાત છે આટલી મોટી સેના છે સારામાં સારા સેનાપતિ છે તાત્યા જેવા બહાદુર છતાંય આપણે અંગ્રેજોની સામે યુદ્ધ હારી જઈએ છીએ મારા માટે સૌથી મોટી દુઃખની વાત છે ત્યારે જૂની લક્ષ્મીબાઈને શું કહે છે કે આપણે બધા ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહીએ છીએ ભોગ વિલાસ એટલે એશો આરામ કરવો જલસા કરવા એટલે કે ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહીએ છીએ જેના કારણે આપણે યુદ્ધ હારી જઈએ છીએ તો એટલામાં જૂની પ્રવેશ કરે છે ત્યારે જૂની શું કહે છે કે આપણે નહીં સોરી જૂની નહીં મુંદર પ્રવેશ કરે છે ત્યારે મુંદર જૂનીને કહે છે કે આપણે નહીં જૂની સેનાપતિ તાત્યા અને રઘુનાથ રાવ ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે જૂનીને થોડી ખોટું લાગી જાય છે જૂની કહે છે ના સેનાપતિ તાત્યા નહીં સેનાપતિ તાત્યા તો રઘુનાથ રાવને પોતાના સ્વામી માને છે અને રઘુનાથ રાવ જેમ કે એમ સેનાપતિ તાત્યાને કરવું પડે છે એમના ઉપરી અધિકારી છે એટલે સેનાપતિ તાત્યા ભોગવિલાસમાં રચ્યા પચ્યા નથી એમ કહીને જૂની સેનાપતિ તાત્યાનો પક્ષ લે છે ત્યારે મુંદર કે અરે જૂની તને તો ખોટું લાગી ગયું મારો કહેવાનો ઈરાદો એવો નહોતો મને ખબર છે કે તું સેનાપતિ તાત્યાને પ્રેમ કરે છે સેનાપતિ તાત્યાને પોતાના સ્વામી માને છે તો તું એમને પોતાના સ્વામી માને છે તો તું એમને આ ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેવાથી રોકતી કેમ નથી શા માટે એમને તું આ બધું કરવા દે છે ત્યારે જૂની કહે છે કે મેં એમને રોક્યા છે સેનાપતિ તાત્યાને મેં રોક્યા છે કે જ્યારે એમને મને મેં તમને અગાઉ એ કહ્યું કે જૂની એક સારી નર્તકી હતી એટલે કે જ્યારે મને સેનાપતિ તાત્યા રઘુનાથ રાવના કહેવાથી નૃત્ય માટે બોલાવવા આવ્યા હતા ત્યારે મેં દુત્કારી કાઢ્યા હતા મતલબ કે તિરસ્કાર કર્યો હતો
મેં કહી દીધું હતું કે હું તમારા ભોગ વિલાસ માટે તમારા જલસા માટે ક્યારે નાચીશ નહીં હા મને મારા સ્વરાજ્ય પાછું મળતું હશે મારું રાજ્ય પાછું મળતું હશે તો રાજ્ય માટે નાચીશ પણ તમારી મોજ શોખ માટે મારી કલાને ક્યારે બગાડીશ નહીં એમ સ્પષ્ટ કહીને ધિક્કારી કાઢે છે ત્યારે લક્ષ્મીબાઈ પણ જૂહીનો પક્ષ લે છે કે હા મુંદર જૂહી સાચું કહે છે કે એને સેનાપતિ તાત્યાને ધિક્કારી કાઢ્યા હતા ત્યારે જૂહી કહે છે કે હું મારા રાજ્ય માટે કોઈનો પણ તિરસ્કાર કરી શકું છું ત્યારે લક્ષ્મીબાઈ કહે છે કે તમે તો તિરસ્કાર પણ કરી શકો છો હું તો કોઈને ધિક્કારી પણ નથી શકતી કોઈનો તિરસ્કાર પણ નથી કરી શકતી તિરસ્કાર કરવા જાઉં તો મિત્રતા બગડે છે અમારી વચ્ચે ઊંડી ખાઈ આવી જાય છે મતલબ કે અમારા રઘુનાથ રાવ અને તાત્યા વચ્ચે જે મિત્રતાના સંબંધો છે એના કારણે મને યુદ્ધમાં સારો એવો સાથ આપી રહ્યા છે અને જો હું એમને કંઈક વધારે હું મહારાણી છું અને એ મારા સેવક બરાબર છે તો હું એમને કંઈક વધારે બોલવા જાઉં તો મારી વચ્ચે એક ખાઈ આવી જાય છે અનબનાવ થઈ જાય છે અને અનબનાવ થાય તો એ મારી સાથે યુદ્ધમાં મને સાથ આપે નહીં એટલે હું તો એમને ધિક્કારી પણ નથી શકતી મુંદર કહે છે મહારાણી સાચું કહે છે કે તમે એમને ધિક્કારી પણ શકતા નથી પછી લક્ષ્મીબાઈ જુહીને કહે છે જુહી તાત્યા ગમે ત્યાં હોય એમને શોધીને તું મારી પાસે લાવ આપણે અંગ્રેજો પાસેથી આપણી ઝાંસી પાછી મેળવવાની છે ત્યારે જુહી શું કહે છે કે તાત્યા પાતાળમાં પણ હશે તો પણ હું એમને શોધીને લાવીશ પાતાળમાં હોઉં ને શોધીને લાવું મતલબ કે મન ગમતી વસ્તુ ગમે ત્યાંથી શોધીને લાવી મતલબ કે જુહી તાત્યાને પ્રેમ કરતી હતી એટલે કે હું તાત્યાને ગમે ત્યાંથી શોધીને લાવીશ જુહી તાત્યાને શોધવા જાય છે ત્યાં જ અચાનક જ રઘુનાથ રાવ અંદર પ્રવેશ કરે છે અને રઘુનાથ રાવ શું કહે છે મહારાણી મહારાણી તમે સાંભળ્યું મહારાણી કહે છે શું એટલે કે પેશવાની સેના મુંગારમાં જનરલ ભોજની સામે હારી ગઈ જનરલ ભોજ જનરલ બદલાતા હતા તો મહારાણી લક્ષ્મીબાઈના સમયમાં જે જનરલ હતો એનું નામ હતું ભોજ એ બહુ ખતરનાક હતો એટલે કે પેશવાની સેના જનરલ ભોજની સામે હારી ગઈ એટલે કે પેશવા હારી ગયો પેશવા જો બહાદુર તાકાત વાળો રાજા જો હારી ગયો તો ભાઈ આપણે શું એટલે મહારાણી કહે છે પેશવા હારી ગયો એમ કરીને આમ ધ્રુજે છે રઘુનાથ રાવ એટલે લક્ષ્મીબાઈ કહે છે કે હવે પેશવાની આંખો ખુલશે કે અત્યાર સુધી પેશવા પણ એમ કે ભોગ વિલાસમાં રચ્યા પછી હતા મદિરા પીઓને નર્તકીઓના નૃત્ય જોવા સતત બસ જલસા જ કરતા હતા હવે એમની આંખો ખુલશે કે એમની પાસેથી બધું છીનવાઈ ગયું પછી મહારાણી લક્ષ્મીબાઈ રઘુનાથ રાવને કહે છે રઘુનાથ આપણી પાસેથી ગ્વાલિયરનો કિલ્લો જનરલ ભોજ જીતી શકે નહીં એટલે કે આપણે યુદ્ધ કરીશું રોજની સામે એ આપણો ગ્વાલિયરનો કિલ્લો છીનવીને લઈ જવો જોઈએ નહીં રઘુનાથ રાવ કહે છે કે હા મહારાણી એ આપણી પાસેથી ગ્વાલિયરનો કિલ્લો છીનવી શકશે નહીં આપણે પૂરી તાકાતથી યુદ્ધ કરીશું તો મહારાણી લક્ષ્મીબાઈ રઘુનાથને કહે છે કે જાઓ રઘુનાથ સેનાની યુદ્ધ માટે સેના તૈયાર કરો કે હા મહારાણી જાઉં છું હું હાલ જ યુદ્ધ માટે સેના તૈયાર કરું છું રઘુનાથ ત્યાંથી જાય છે જૂહી જેવી જે તાત્યાને બોલાવવા જઈ રહી હોય છે ત્યારે જૂહી કહે છે કે મહારાણી તાત્યો અહીંયા જ આવી રહ્યો છે ત્યારે તાત્યા અંદર આવે છે અને મહારાણીને મહારાણી સામે મસ્તક ઝુકાવે છે કેમ કે એ રાણી હતી એટલે પછી લક્ષ્મીબાઈ કહે છે કે આવો સરદાર તાત્યા કટાક્ષમાં બોલે છે ત્યારે તાત્યા કહે છે કે મહારાણી હું તમારા માટે સરદાર નથી હું બીજા બધા માટે ભલે સરદાર રહ્યો પણ તમારો તો હું સેવક કર છું એટલે તમે મને તાત્યો જ કહી શકો છો તમારે મને સરદાર કહેવાની જરૂર નથી કેમ કે લક્ષ્મીબાઈ ગુસ્સામાં હતા તાત્યા જેવો સારો સેનાપતિ હોવા છતાં આટલું બધું છીનવાઈ ગયું પછી પાહા ફરી લક્ષ્મીબાઈ કટાક્ષમાં બોલે છે કે સરદાર તાત્યા એમ કે ભોગ વિલાસ માટે બ્રાહ્મણને ભોજન કરાવવા માટે લાડુ બનાવવા માટે ઘી શક્કરની કમી તો નથી પડી ને એટલે કે ઘી
અને સાકાર ઓછું તો નથી પડ્યું ને એટલે માલ તાત્યો કહે છે કે મહારાણી ક્યાં સુધી મને આવી તે ફટકારતા રહેશો હું માનું છું કે મારી ભૂલ છે પણ મને આટલી વાર માફ કરી દો હું તમારો સેવક છું તમે જેવી રીતે યુદ્ધની નીતિ બનાવશો જેવી રીતે કહેશો એવી રીતે યુદ્ધ લડવા તૈયાર છું બસ મને આટલી વાર માફ કરી દો જુહી કહે છે કે મહારાણી તાત્યાને આટલી વાર માફ કરી દો પછી લક્ષ્મીબાઈ કહે છે ઠીક છે જુહી હું તારા કહેવાથી આટલી વાર તાત્યાને માફ કરું છું પછી લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે તાત્યા યુદ્ધની તૈયારી કરો સીધા તૈયાર થઈને યુદ્ધ ભૂમિમાં આવો હું ત્યાં યુદ્ધ ભૂમિમાં આવું છું સેના તૈયાર કરીને યુદ્ધમાં લાવો અને તાત્યાને કહે છે કે મારી એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ એવું લાગે ને યુદ્ધમાં લડતા લડતા કે આપણે અંગ્રેજોની સામે હારી રહ્યા છીએ તો આપણી પાસે જેટલી પણ સેના વધી છે અને યુદ્ધ માટેની જેટલી પણ સામગ્રી વધી છે બધી લઈને પાછી આવવાની છે કે જેથી આપણી પાસે સામગ્રી હશે અને સેના હશે તો ફરી મહેનત કરીને આપણે યુદ્ધ લડી શકીશું પણ જો સેના પણ નહીં હોય અને સામગ્રી પણ નહીં હોય તો આપણે યુદ્ધ કરી શકીશું નહીં એટલે કે હા સમજી ગયા મહારાણી તમે જેમ કહેશો એમ પછી લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે કે મને એવું લાગી રહ્યું છે કે આ મારા જીવનનું અંતિમ યુદ્ધ છે મતલબ કે કાં તો હું અંગ્રેજો સામે મારી ઝાંસી જીતી જઈશ કાં તો હું અંગ્રેજો સામે હારી જઈશ બસ મને એવું લાગી રહ્યું છે કે આ મારું અંતિમ યુદ્ધ છે પછી છેલ્લે તાત્યાને કહે છે કે તાત્યા મારી વીરતાને કલંક ન લાગવો જોઈએ કેમ કે મારી વીરતા મારી બહાદુરીને કલંક ન લાગવો જોઈએ ત્યારે તાત્ય જવાબ આપે છે કે તમારી વીરતાને તો ક્યારેય કલંક લાગે નહીં તમે જેની સાથે છો એ વીરતા પણ ધન્ય છે તમને પામીને તો વીરતા પણ ધન્ય છે કેમ કે આજ સુધી સ્ત્રીઓની અંદર કોઈ બહાદુર સ્ત્રીનું નામ બતાવ્યું હોય તો એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા હાલની તારીખમાં પણ આપણે જાણીએ છીએ કે કોઈ બહાદુર સ્ત્રી હશે તો આપણે એને ઉપનામ આપીએ છીએ કે ઝાંસીની રાણી જેવી છે કેમ કે ઝાંસીની રાણી એ કોઈ જીરાણ્યાથી તો અંગ્રેજો પણ ડરતા હતા અંગ્રેજોએ પણ ઝાંસીની રાણીના વખાણ કર્યા હતા કે આજ સુધીની સ્ત્રીઓ જોઈ પણ ઝાંસીની રાણી જેવી બહાદુર સ્ત્રી ક્યાંય નથી એટલે કે વીરતા તમને પામીને ધન્ય છે તમે ચિંતા કરશો નહીં તમારી વીરતાને ક્યારેય કલંક લાગશે નહીં તો કે ભલે તાત્યા તમે જાઓ અને સીધા યુદ્ધમાં આવો તાત્યા મહારાણી લક્ષ્મીબાઈને નમસ્કાર કરીને જાય છે પછી જુહી મહારાણીને કહે છે કે મહારાણી મેં તોપખાનું સંભાળીશ તોપખાનું એટલે તોપો ચલાવવાનું યુદ્ધમાં હું તોપો ચલાવીશ અને મુંદર પણ કહે છે કે મહારાણી હું પણ યુદ્ધમાં તમારી સાથે રહીશ ત્યારે લક્ષ્મીબાઈ કહે છે કે શાબાસ કે જે યુદ્ધની અંદર સ્ત્રીઓ જોડાય એ યુદ્ધ ક્યારે હારે નહીં ભલે કે આપણે યુદ્ધ જીતીએ કે ના જીતીએ પણ આપણે સ્વરાજ્યની નિયુક્ત તો બનીશું મતલબ કે યુદ્ધનો પાયો તો બનીશું કે જેથી આપણા બલિદાન પછી બીજા લોકો પણ યુદ્ધ માટે સતત લડતા રહે એમ કરીને ત્રણેય જણા હર હર મહાદેવનો ઉદ્ઘોષ કરે છે એટલે કે હર હર મહાદેવ કહીને મહાદેવનો જય જયકાર કરે છે અને ત્યાં નાટક પૂરું થાય છે અને પડદા બંધ થાય છે એટલામાં પાત્રો ત્યાંથી ગાયબ થઈ જાય છે અને પડદા ખુલે છે ત્યારે આછું પાત્રો એમ કે ધુવા હોય છે અને પછી સ્પષ્ટ વાતાવરણ દેખાય છે ત્યારે ત્યાં સ્ટેજ ઉપર પાછળના ભાગમાંથી ગીતાનો પાઠ સંભળાય છે એટલે કે નાટક અહીં પૂરું થાય છે એટલે કે આ નાટકમાં આપણાને એ બતાવવામાં આવ્યું છે કે સ્વરાજ્ય કે નહીં ભલે આપણે આપણું રાજ્યને જીતી ન શકીએ આપણું રાજ્ય પ્રાપ્ત ન કરી શકીએ પરંતુ નીવ તો જરૂર બનો એટલે કે પથ્થરનો પાયાનો પથ્થર તો જરૂર બનો કે જેથી આપણા પછી બીજા લોકો પણ લડતા રહે એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે કરીએ છીએ ઘણીવાર એમ કે પહેલાંના સમયમાં સ્ત્રીઓને દૂધ પીધી કરવામાં આવતી હતી પતિની સાથે સતી થવામાં આવતી હતી તો એ બધા માટે પણ કોઈએ લડવાની શરૂઆત તો કરી હતી ત્યારે અત્યાર સુધી એમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો એના સામે લડવાનું શરૂઆત કરીએ એટલે કે પાયો તો નાખવો જ પછી આપણા પછી પણ કેટલાય લોકો એમાં લડીને એમાં સુધારો લાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો આપણા પાઠ કહાણી દ્વારા આટલે પૂરું કરીએ છીએ આગળનો અભ્યાસ કરવાના પછીના વિડીયો લેક્ચરમાં આપણે પુસ્તક વાંચીને કરીશું જય હિન્દ જય ભારત